નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર મિત્રો દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એવા સમયે આપને જે છે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય અને એ કોઈ પ્રકારનો એક્સપર્ટ હોય એ આપની મૂંઝવણ જે છે એ સામાન્ય રીતે સમય અંતરે સોલ્વ કરતા હોય છે અને આ ટ્રાયલ એરર ટ્રાયલ એરર ના બેઝ ઉપર જે છે એ આપણે ટ્રાય કરીએ એરર આવે ટ્રાય કરીએ એરર આવે અને અલ્ટિમેટ જે છે એ આપણને આઉટપુટ મળતું હોય છે તો એવા સમયે જ્યારે જે છે કે આપ કોઈ ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 ની તૈયારી કરતા હોય ત્યારે આપણા દરેક દરેક જે વિદ્યાર્થી ભાઈ બહેન છે એમના મગજમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે સર જીકે આ જીકે શબ્દ આવે એટલે કોઈ પણ આપણને જે છે એ વ્યક્તિ એમ કે કે ભાઈ જીકે એક તો દરિયો છે જીકે તો કેટલું બધું વાંચવું પડે આ તો અનિશ્ચિતતા ભરેલી વાત છે હવે જીકે માં તો જેટલું કરીએ છીએ એટલું ઓછું થાય જીકે માં તો આપણે કરીએ છીએ એના કરતાં કઈક ઊલટું જ પૂછાય છે આવા અલગ અલગ પ્રકારના ઘણા તર્ક હોય છે એવા સમયે આજના આ લેક્ચરમાં હું આપને જે છે અમુક એવા ટોપિક આપીશ કે આપની કોઈ પણ પરીક્ષા હોય જેમાં આપે પ્રશ્ન હશે અને ત્યારે તમે આ વસ્તુ જોશો ત્યારે તમારા મગજમાં જે તર્ક રહેલો છે કે જીકે એટલે દરિયુ જીકે એટલે ઘણું બધું કરવું ત્યારબાદ પણ પ્રશ્ન ના આવે આ મગજમાંથી જે છે એ તમામ પ્રકારની વસ્તુઓ આપની દૂર થઈ જશે કારણ કે દોસ્તો અહીંયા જે છે એ જ્યારે આપ કોઈ સરકારી ભરતીની તૈયારી કરતા હોય ત્યારે કોઈ ભરતી બોર્ડના ચેરમેન છે ભરતી બોર્ડનો જે પેપર સેટ કરનાર વ્યક્તિ છે એ આપની પાસે થોડીક સ્માર્ટ વર્કની અપેક્ષા રાખે કે ભાઈ જીકે માં અમારે આવા જ ટોપિક જોવા છે અમે ઉમેદવાર પાસે જીકે બાબતમાંથી આવી જ અપેક્ષા રાખીએ છીએ કે આ ટોપિકમાંથી જે છે ઉમેદવાર ક્યાંક જાણતો હોય છે

આ જે એક્ઝામો છે આ એક્ઝામમાં જે છે વિવિધ જીકે ના જે છે એ વેટેજ કેટલું હોય આપ જો રાજકોટ મહાનગરપાલિકાની પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ જે છે એ 25 માર્કનો વેટેજ તમને સ્પેશિયલી સેમા મળે છે જીકે માં મળે છે આપ અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારી કરતા હોય તો એમાં સ્પેશિયલ 20 માર્કનો જે છે એ જીકે આવે છે આપ જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની તૈયારી કરતા હોય તો આપને 30 માર્કનો એની સામે પીએસઆઈ માં જે છે એ 25 માર્કનો કોન્સ્ટેબલ માં તો 40 માર્ક નું જીકે અને કરંટ અફેર્સ આવું આપી દીધું છે અને જ્યારે આપ એમપીએચડબલ્યુ અથવા તો એસઆઈ ની તૈયારી કરતા હોય ત્યારે 20 માર્ક આજે હું તમને એવા સચોટ જે છે એ ટોપિક આપી દેવાનો છું કે જેના સહારે આપ જે છે એ એકદમ મસ્ત મજાના આમાં જેટલા માર્ક આપ્યા છે એમાંથી 80% જે છે એ માર્ક આપ લઈ શકો મતલબ કે હું તમને જે ટોપિક આપી એમાંથી તમે આ અમદાવાદ મહાનગરપાલિકાની જે પરીક્ષા છે એમાં 20 માંથી 15 માર્ક આરામથી લઈ શકવાના છો ઠીક છે તો આજે આ ટોપિકની ચર્ચા કરવાની થાય છે આજ પછી જીકે બાબતનો તમારો જે કોઈ પ્રકારનો જે નકારાત્મક ઓપિનિયન હતો કે એ મૂકી દેવું છે અથવા તો આપણે કર્યું છે પણ છતાંય પણ આપણને સફળતા આ બાબતની માર્ક અંગેની નહીં મળે એ કોઈ જ વસ્તુ હવે પછી નહીં થાય આગળ વધીએ ચાલો દોસ્તો પહેલો ટોપિક તમારે મારી સાથે સાથે તમારી બુકમાં મેન્શન કરવાનું છે હું તમને એના સોર્સ બી કહી દઈશ હું તમને જીકેની સાથે સાથે એના સોર્સ કહી દઈશ કે તમારે ક્યાંથી જે છે આ ટોપિકને કન્સિડર કરવા જોઈએ ઓકે મહત્વની દોસ્તો તમારે હંમેશા મહત્વની જે કોઈ પ્રકારની સમિતિઓ ફોર એક્ઝામ્પલ કોઈ સમિતિ એવી છે દોસ્તો કે જે બેન્કિંગ રિલેટેડ છે કોઈ બેન્કિંગ રિલેટેડ સમિતિ છે ફોર એક્ઝામ્પલ તરીકે ભાઈ નાબાર્ડ જે છે એ બેન્ક સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ આપણે ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે ત્યાં એક આરઆરબી છે રિજિયોનલ રૂરલ બેંક એટલે કે ક્ષેત્રીય ગ્રામીણ બેંક આની સ્થાપના જે છે એ શિવ રમણ સમિતિ આની સ્થાપના જે છે એ નરસિંહ રમણ સમિતિ આપણને ખબર પડવી જોઈએ કે એસબીઆઈ ની સ્થાપના જે છે એ કઈ સમિતિની ભલામણથી થઈ તો આપણે ગોરવાલા સમિતિ યાદ રહેવી જોઈએ આ તમારે નથી લખવાનું આ તમારા માટે એક્ઝામ્પલ છે દોસ્તો તમારે લખવાનું છે મેઇન ટોપિક અથવા તો કોઈ સમિતિ એવી છે કે જે સરકારના વિકાસ માટે હોય ડેવલપમેન્ટ માટે હોય ફોર એક્ઝામ્પલ તરીકે આપણા દેશમાં જે છે એ ડિજિટલ પેમેન્ટ માટે કોઈ સમિતિ આવેલી હોય આપ જે છે આરટીજીએસ કરો છો એનઈએફટી કરો છો આઈએમપીએસ કરો છો હે ને આના માટેની સમિતિ એટલે કે નંદન નીલેકની સમિતિ માની લઈએ કે નવા બેંકિંગ લાયસન્સ માટેની સમિતિ તો બીમલ જાલન સમિતિ અથવા તો દેશમાં જે છે એક ગરીબીના માપન માટેની સમિતિ ગરીબીના માપન માટેની સમિતિ અથવા સાતમા પગાર પંચ જે છે એના માટેની સમિતિ તો આવી જે સમિતિઓ જે છે એ આપણે યાદ રાખવી પડશે અથવા તો કદાચ કોઈ સમિતિ તમને એવી પૂછી લે કે જે ટેક્સ સાથે સંકળાયેલી હોય કે ભાઈ જીએસટી જે છે એ લાવવાની ભલામણ કરનાર કઈ સમિતિ હતી અથવા તો ભારત દેશમાં જે છે એ વેલ્યુ એડેડ ટેક્સ અથવા તો સર્વિસ ટેક્સ જે છે એ કોની ભલામણથી લાવવામાં આવ્યું અથવા તમને એવું પૂછી લે કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સ અથવા તો ડાયરેક્ટ ટેક્સ નાબૂદ કરવાની ભલામણ કઈ સમિતિએ કરેલી હતી તો આવી દોસ્તો આપને વધીને જે છે એ 25 થી 30 સમિતિઓ મળશે એ તમારી બુકમાં લખી દો અને પછી વારે વારે એને રિવિઝન કરતા રહ્યો આ પહેલું તમારા એક સમિતિઓ જે છે યાદ રાખવાની થાશે ओके okay, चलो બીજો ટોપિક એક જે મહત્વના એક્ટ એક્ટ એટલે અહિયાં હું દોસ્તો કોઈ આઈપીસી સીઆરપીસી એવિડન્સની વાત નથી કરતો હું અહિયાં એવા કોઈ એક્ટ ની વાત નથી કરતો હું એક્ટની વાત કેવી કરું છું કે કોઈ સેબી એક્ટ છે હે ને હું તમને વાત કરું છું કે દોસ્તો ઈરડા એક્ટ ઈરડા એક્ટ હું તમને વાત કરું છું ટ્રાય એક્ટ હે ને તો આવા બધા એક્ટની વાત કરું છું કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો એક્ટ કયા વર્ષે આવ્યો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક્ટ ક્યારે આવ્યો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક્ટ ક્યારે આવ્યો આપ ઘણી બધી પરીક્ષાઓમાં જોયું હશે દોસ્તો આરટીઆઈ આરટીઈ એનજીટી આ તમે દોસ્તો જે એક્ટ જે ફાઇન્ડ કરવા જાઓ જો આજે તમે ગૂગલમાં ફાઇન્ડ કરશો મહત્વના નથી તો એક હજાર એક્ટ તો હું અને તમે કોઈ સ્વામી વિવેકાનંદ સાહેબ નથી કે આપણે બધા યાદ રહી જાય પણ હા મહત્વના જો છે એ આવા સાહીઠ એક્ટ તમે કરી લો અને તમારી બુકમાં જે છે એ મેન્શન કરી દીધો આ બધા સાથે સંબંધિત હોય તો તમારે માર ખાવાની જે છે એ જબરદસ્ત પ્રકારની શક્યતા છે અહીંયા તમને ખબર પડવી જોઈએ કે ભાઈ ટાડા એક્ટ ટેરરિસ્ટ ડિસ્ટ્રિપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ અહીંયા તમને એનડીપીએસ નો એક્ટ નેશનલ ડ્રગ્સ સાયકોટ્રોપિક સબટેન્સ એક્ટ આ બંને એક્ટ અહીંયા તમને ખબર પડવી જોઈએ ઈગનું એક્ટ આ બધા જ એક 1985 માં આવ્યા આવા એક્ટ કરવાના છે દોસ્તો ઠીક છે તો આ એક્ટ તમને આવડવા જોઈએ જો આ એક્ટ તમને આવડી જાય અને આ સાઈઠ થી સિત્તેર એક્ટ હોય એ તમારી બુકમાં મેન્શન થઈ જાય આપણી લાઈફ જે છે એ ઝીંગાલાલા થઈ જાય તમારે ક્યાં આચાર યાદ રાખવાના છે તો અમે યાદ રાખો માત્ર આ સાઈઠ ઇઝી ગોઈંગ છે ભાઈ ચાલો આગળ વધીએ ત્રીજો મહત્વના અવોર્ડ જે મહત્વના અવોર્ડ છે દોસ્તો અને એ અવોર્ડ તમારે યાદ રાખવાના થાય કેવા અવોર્ડ હોય અવોર્ડ કેવા હોય એક તો તમારે કોઈ સાહિત્ય ક્ષેત્રના અવોર્ડ યાદ રાખવાના કયા અવોર્ડ દોસ્તો સાહિત્યના એવોર્ડ હેના અમે કીધા ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ સરસ્વતી સન્માન વ્યાસ સન્માન સાહિત્ય અકાદમીના એવોર્ડ આવા ગુજરાતમાં પાતા હોય તો એ બી યાદ રાખવાના થાય નરસિંહ મહેતા એવોર્ડ અને ભારતમાં રાષ્ટ્રીય લેવલે કોઈ એવોર્ડ હોય તો એ બી તમારે યાદ રાખવાના થાય એક આને ખાસ યાદ રાખજો બીજું એક જે જો દોસ્તો વિશ્વના એવોર્ડ નોબેલ પ્રાઇઝ હેના નોબેલ પ્રાઇઝ હવે જો આપને ખબર હોય તો નોબેલ પ્રાઇઝ એટલે માત્ર માત્ર એવું નથી યાદ રાખવાનું કે નોબેલ પ્રાઇઝ એની સાથે સંકળાયેલી તમામ બાબતો યાદ રાખવાની છે કે ફોર એક્ઝામ્પલ તરીકે નોબેલની શરૂઆત ક્યાંથી થઈ નોબેલ જે છે એ કઈ કઈ અલગ અલગ પ્રકારના સેગમેન્ટ છે એમાં આપવામાં આવે છે આપણે ખબર પડવી જોઈએ કે ભાઈ નોબેલ જે છે એ એક તો આપણને મેડિસિન છે એક ફિઝિક્સ છે એક કેમેસ્ટ્રી છે એક પીસ પ્રાઇઝ છે અને એક લિટરેચર છે આ પાંચમાં પહેલા આપતા પરંતુ પાછળથી આપણે જે છે એ ઇકોનોમિક્સ નો પણ અવોર્ડ આપવાની શરૂઆત કરી તો આ બાબત તમને યાદ રહેવી જોઈએ જીકે છે પણ આજ તમારે જીકેને જે છે એકદમ વાઇડ કરી દેવાનું છે મતલબ આજ અવોર્ડ લ્યો તમે તો નોબેલમાં જે છે ન માત્ર તમને કરંટ ના જ પણ નોબેલ સાથે સંકળાયેલી તમામ પ્રકારની બાબત તમારી બુકમાં મેન્શન થઈ જાવી જોઈએ આપને હું છેલ્લે કહી દઈશ કે તમારે આ બધી વસ્તુઓ કેવી રીતે કરવી પહેલા હું તમને ટોપિક જે છે એ સમજાવી દઉં છું અને આ ટોપિક દોસ્તો તમારે મારી ઉપર કોઈ બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરવો નહીં તમે ભૂતકાળની પરીક્ષાઓ જે લેવાયેલી છે એની સાથે તમે કમ્પેર કરશો તમને તમને બધા ટોપિક મળશે અત્યાર સુધી કોઈ કીધું નથી કે આ વસ્તુ કરવાની એટલે આપ હેરાન થાવ છો હે એટલે આપણે જે છે મજૂરી કરીએ છીએ આ બધું સ્માર્ટ વર્ક છે દોસ્ત આજે દોસ્તો તમને એ ખબર પડવી જોઈએ કે ભાઈ ચાલો આ નોબેલ છે આ નોબેલ ગણિતમાં તો આપવામાં નથી આવતો

અહીંયા યાદ રાખવાનું મિસ યુનિવર્સ અહીંયા યાદ રાખવાનું મિસ ઇન્ડિયા બસ આ ત્રણ જ યાદ રાખવાનું હે ને ઘણા તો શું કરે મિસ વર્લ્ડ મિસ યુનિવર્સ મિસ ઇન્ડિયા મિસ ગુજરાત મિસ અમદાવાદ મિસ અમદાવાદ નવરંગપુરા મિસ નવરંગપુરા સોસાયટી નંબર આ એમાં સોસાયટી નંબરમાં મિસ નવરંગપુરા રાજરત્ન સોસાયટી ત્રીજા નંબરનું ઘર પેલો માઠ એ તારા માટે છે દોસ્ત અહીંયા પરીક્ષાની વાત થાય છે તો આપણે જે જેમ કન્ટિન્યુ લેવા જ નથી આપણા માટે મસ્ત આ મેજર છે મિસ વર્લ્ડ ક્યારથી ચાલુ થયું સુકામ આપવામાં આવે છે કેટલામી ઇવેન્ટ બે હજાર ચોવીસમાં હતી એ ઇવેન્ટ ક્યાં યોજાણી છે એમાં કેટલા ભારતીયોને જે છે મળ્યો છે આજે તમે વિશ્વનો અવોર્ડ જુઓ તો એમાં એ જુઓ કે ભાઈ ભારતીયો જે છે એ કયા કયા મળ્યા છે આજે માની લો કે રાષ્ટ્ર લેવલનો કોઈ અવોર્ડ છે તો એમાં એ જુઓ કે ગુજરાતીને કયો અવોર્ડ મળ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડ હોય તો એ જોઈ લો ગુજરાતીને કયા કયાને મળ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડ તો અવોર્ડ અને અવોર્ડ સાથે સંકળાયેલી તમામ બાબતો તમારે લઈ લેવાની થાય છે

ગમે ત્યારે દોસ્તો દોસ્તો જોશો સરદાર પટેલ સાહેબ છે ગાંધીજી છે અને બાબા સાહેબ આંબેડકર છે આના જીવન પરિચય છે 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 આજે સરદાર પટેલ અથવા અથવા તો તો ગાંધીજી બાબા સાહેબ આંબેડકર છે આ ત્રણેય મહાનુભાવ છે આના જીવન સાથે સંકળાયેલી બાબતો હંમેશા પરીક્ષામાં પૂછાય છે તો આપ જે છે એ સરદાર પટેલ સાહેબ સાથે જે છે એ સંકળાયેલી બાબત લઈ લેશો એટલે ત્યાં તમને રજવાડાઓની સંકળાયેલી બાબત આવી જ જવાની છે આજે જે ગાંધીજી સાથે સંકળાયેલી બાબત લઈ લેશો એટલે ગાંધીજી પ્લસ જે છે એ આપણા ત્યાં સ્વતંત્ર સંગ્રામના આંદોલન આવી જ જવાના છે આજે જયારે સાહેબ આંબેડકરની જયારે વાત કરીએ છીએ તો બાબા આંબેડકર ની વાત કરીએ એટલે ત્યાં બંધારણ અને જે લોકો એવા છે કે જેની ઘણું બધું સમાજમાં જે છે એ સહન કર્યું છે એવા લોકોની જે છે એ સમજ તમારામાં આવી જ જવાની છે એ લોકોનો જે છે એ પ્રશ્ન કયા કયા હતા એ આવી જ જવાના છે તમારો વ્યૂ જે છે એકદમ બ્રોડ થઈ જવાનો છે તો આવા જે મહાનુભવ છે આ મહાનુભવના જે છે એ તમામ પ્રકારના ડેટા તમારી પાસે હોવા જોઈએ એક આ ટોપિકને યાદ રાખજો ત્યાર કમ્પલસરી દોસ્તો યાદ રાખવાનું છે જો આપ લોકો GPSC ની પરીક્ષા આપવા जाओ તો પણ યાદ રાખવાનું છે અને આપ જે છે એ કોઈ ક્લાસ 3 ની પરીક્ષા આપવા जाओ તો પણ તમારે આ વસ્તુ યાદ રાખવાની થાય આ જે 562 રજવાડાઓ હતા આ દરેકે દરેક રજવાડાઓ શ્રેષ્ઠ કામ કર્યું છે પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાંથી જે છે એ નોટેબલ દસ બાર રજવાડાઓ જે છે એ આપ એમાં સ્પેશિયલી જે છે આપણને ટોપિક જ આપી દીધો સૌરાષ્ટ્ર કચ્છના રજવાડાઓ તો અહીંયા તમારે જે છે એક રાજકોટ રજવાડું છે એને તમારે કન્સિડર કરવાનું એક મુંબઈ એક જે છે એ રાજકોટ સિવાય એક કચ્છનું રજવાડું જોવાનું થાય છે એક છે એ જામનગર રજવાડું જોવાનું થાય છે એક છે એ ભાવનગરનું રજવાડું જોવાનું થાય છે છે એક જે એ મોરબીનું રજવાડું જોવાનું થાય છે એક છે એ રજવાડું જોવાનું થાય છે એક ગોનલ સ્ટેટ જોવાનું થાય છે એક જે છે એ જુનાગઢ જોવાનું થાય છે એક પાલનપુર જોવાનું થાય છે એક છે જોવાનું થાય છે આવા દોસ્તો કે ભાઈ રાજકોટ છે કચ્છ છે છે મોરબી જામનગર છે ભાવનગર છે ગોનલ છે જુનાગઢ છે બરોડા છે ભાવનગર પાલનપુર અહીંયા તમારે ક્યારેક એકાદો ક્વેશ્ચન પૂછી લે પોરબંદર રજવાડો બાબતે હેને રાણો ભાણો અને પાણો પોરબંદરના વખણાય છે તો આ બાબત યાદ રાખવાનું થાય છે તો આટલા નામ લઈ લો દોસ્તો તમને ક્વેશ્ચન આટલામાંથી જશે અમે તમને આઈડેન્ટિફાઈ કરી દીધા પણ પછી તમને જ્યારે બરોડા બાબતનું પૂછે ત્યારે બરોડા સયાજીરાવ ગાયકવાડની તમામ બાબતો યાદ રહેવી જોઈએ આજે ગોંડલમાં જે છે એ ભગવતસિંહ વિશે પ્રશ્ન આપણને પૂછે તો ભગવતસિંહ અથવા તો એમના પરિવાર સાથે સંકળાયેલી તમામ બાબતો તમને યાદ રહેવી જોઈએ તો એ એક બુકમાં ટપકાવી દેવાનું અને વારંવાર એને રિવિઝન કરતા જાઓ આપના માર્ક આવતા જશે આપનું જે છે એ કલ્યાણ થતું જશે અને આપના માતા પિતાના સપનાઓ જે છે એ સાકાર થતા જશે થઈ કે નહીં યસ ઓફકોર્સ દોસ્તો ચલો આગળ વધીએ મહત્વના એરપોર્ટ આ ખાસ યાદ રાખજો મહત્વના એરપોર્ટ પણ તમારે એરપોર્ટ એવા નથી યાદ રાખવાના કે જે આંતરરાષ્ટ્રીય હોય અમુકમાં જે છે એ વધારે બુદ્ધિ આવી ગઈ હોય છે એના કારણે શું થાય છે એ બધા એરપોર્ટ લખી નાખે ના મુન્ના ના થોડો ધીરો રે આપણે ત્યાં તો બધા એરપોર્ટ નથી કરવાના દોસ્તો આપણે એવા એરપોર્ટ કરવાના છે કે જ્યાં કોઈ મહાનુભવ નું નામ સંકળાયેલું હોય કેવા એરપોર્ટ કરવાના છે જેમાં કોઈ મહાનુભાવ છે આજે માની લ્યો દોસ્તો કે જે છે એ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તમે જ્યારે જોવા જાવ તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો ઘણા બધા હશે એ થોડા જોવાના છે આપણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી જોવાના આપણે ખબર અને જ્યાં મહાનુભાવનું નામ સંકળાયેલું હોય જેમ કે અમદાવાદ એરપોર્ટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ એરપોર્ટ છત્રપતિ શિવાજી ન કરો તો ચાલે કારણ કે આ બધાને ખબર જ છે પણ જો હું આપને એવું કહું કે ભાઈ ગોપીનાથ ડોલઈ એરપોર્ટ તો આ ગોપીનાથ ડોલઈ એરપોર્ટ જે છે એ ક્યાં આવેલું છે તો આપને ખબર પડવી જોઈએ કે આસામ અને આસામ નું ગુવાહાટી જેને કહેવાય ગોપીનાથ બારડોલે એરપોર્ટ તમને એવું કહું કે ભાઈ સ્વામી વિવેકાનંદ એરપોર્ટ ક્યાં આવેલું છે તો સ્વામી વિવેકાનંદ એરપોર્ટ જે છે એ ખબર પડવી જોઈએ કે ભાઈ છત્તીસગઢના આવેલું છે આજે હું તમને એવું કહું કે ભાઈ રાજીવ ગાંધી એરપોર્ટ કયું કહેવાય તો આપને ખબર પડવી જોઈએ કે રાજીવ ગાંધી એરપોર્ટ એટલે હૈદરાબાદ હું તમને એવું કહું કે ભાઈ બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ કયું કહેવાય તો આપને ખ્યાલ આવવો જોઈએ કે નાગપુર ને કહેવાય બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ તો દોસ્તો આવા વધીને વીસ કે પચીસ જ એરપોર્ટ હોય કે જ્યાં કોઈ ક્યારે એવો પ્રશ્ન નહીં પૂછે દોસ્તો કે ભાઈ બેંગ્લોર એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે આ નહીં પૂછે શું કામ કારણ કે જો એવો પ્રશ્ન પૂછે કે બેંગ્લોર કયા રાજ્યમાં આવેલું છે અથવા તો બેંગ્લોર એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે તો આપ સીધું કર્ણાટક લખશો પણ જો તમને એવું પૂછે કે ભાઈ આપણે ત્યાં એરપોર્ટ એરપોર્ટ કે જે છે આ કયા રાજ્યમાં આવેલું છે આ નામ થોડું જાણીતું નથી આ નામ તો જાણીતું હતું આ નામ જાણીતું નથી તો આ તમને ખબર પડવી જોઈએ કે પાક્યાંગ એરપોર્ટ જે છે એ સિક્કિમમાં આવેલું છે અને જે દેશનું સોમો એરપોર્ટ છે

કોઈ સલાહકારને આપણે ખરાબ રીતે જે છે એ ચિતરવા નથી પણ કયા સલાહકારનો હાથ પકડી અને આપણે સફળતા પ્રાપ્ત કરવી એ તમારી ઉપર છે એ તમારી ઉપર છે કારણ કે હવેની પરીક્ષાઓ જે છે એ એવી છે કે જે માણસ જે ઉમેદવાર પાસે કન્ટેન્ટ છે એ માણસ જે છે એ આમાં જીત પ્રાપ્ત કરશે એ સફળતા પ્રાપ્ત કરશે ઓકે તો એક આપણું જે છે એ આ એરપોર્ટ અને એરપોર્ટ બાબતના સંકળાયેલા મહાનુભાવના નામ એ યાદ રહેવા જોઈએ ત્યાર પછી દોસ્તો આ જીપીએસસી માટે પણ મહત્વનો છે અને ક્લાસ માટે પણ મહત્વનો છે જેવી રીતે આપણી પાસે દોસ્તો નેશનલ હાઈવે હોય છે એવી રીતે આપણી પાસે રાષ્ટ્રીય જળમાર્ગ નેશનલ વોટરવે હોય છે કારણ કે દોસ્તો આપણે રસ્તા ઉપરથી કોઈ પણ પ્રકારની માલ સામાનની અવર જવર કરીએ તો કદાચ એવું બની શકે કે ત્યાં ટ્રાફિકની અડચણ જે છે એ થાય આપણે કોઈ જગ્યાએથી પવનચક્કી લઈ જવામાં આવે છે ટ્રકમાં અને પવનચક્કી તો લઈ જવામાં આવે પણ બહુ હાઈટ ઉપર હતી તો થયું એવું કે પવનચક્કી હાઈટ ઉપર હતી અને ત્યાં કોઈ બ્રિજ આવ્યું તો આવી રીતે જે છે એ પવનચક્કીનો જે ટ્રક લઈને નીકળો એ જે પંખાઓ લઈને નીકળો ત્યાં બ્રિજમાં ફસાઈ ગયો આવી કોઈ બાબતો થાય કે ભાઈ મોરબીમાં કોઈ બહુ મોટું મશીન આવ્યું છે કે જે ચાઈના માંથી ઇમ્પોર્ટ કરીને આવ્યું છે પરંતુ થયું એવું કે ત્યાં જતા જતા કોઈ બ્રિજ આવ્યો અને બ્રિજમાં જે છે એ મશીન નીકળી ન શકે ફસાઈ ગયું ટ્રક ફસાઈ ગયો તો એવા સમયે આપણને જેથી સૌથી વધારે મદદરૂપ થાય કે જ્યાં ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ના આવે કોઈ અન્ય ઇન્ફ્રાનોય પ્રશ્ન ન આવે એટલે ભારત સરકારે શું બનાવ્યા છે અલગ અલગ પ્રકારના જળ માર્ગ બનાવ્યા છે તો આ જળ માર્ગ સપોઝ કે હું તમને એવું કહું છું કે ભાઈ તમને પ્રશ્ન પૂછી લે કે ભાઈ નેશનલ વોટર વે ફર્સ્ટ કયો છે તો આપને ખબર પડવી જોઈએ કે ભાઈ અલ્હાબાદ થી હલ્દીયા જે છે એ આપણા દેશનો પહેલો રાષ્ટ્રીય જળ માર્ગ છે તો તમારે પેલા તો એ જોઈ લેવાનું કે રાષ્ટ્રીય જળમાર્ગ કેટલા છે ભારત સરકારે રાષ્ટ્રીય જળમાર્ગ કેટલા કર્યા આપણે આપણે તો કરેલા છે છે પણ કરવાના યાદ રાખવાનું તમારે એકસો અગિયાર અમુક બાજુ એકસો અગિયાર કરશે તમને ખબર પડવી જોઈએ કે નેશનલ વોટર વેનો એક્ટ કયો છે એક્ટ કયા વર્ષે આવ્યો તમને ઇનલેન્ડ વોટર વેલી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ ખબર પડવી જોઈએ

તો આ જીકે ટોપિક મે તમને બધા જ આપી દીધા છે હવે જો તમારે કોઈ પણ જે છે એ ગામમાં હેરાન ન થવું હોય અને જે એ કદાચ જ સ્માર્ટ વર્ક કરી અને બધા ટોપિક જો છે એ એક સાથે જોતા તો આપની એપ્લિકેશનમાં સ્પેશિયલી જીકે નો એક માસ્ટર કોર્સ જે છે એ આયા લોન્ચ કરી દીધેલો છે આ કોર્સમાં જે છે એ આપને શું મળશે આપ જે છે આપની સ્ક્રીન પર જોઈ શકશો કે આ કોર્સ જે છે દોસ્તો એમાં 30 થી 35 જે મહત્વના ટોપિક છે આ ટોપિક ને હું આવરી અને તમામ પ્રકારની જે છે એ ટેસ્ટ પણ અલગ અલગ ગોઠવવાનો છું પહેલા તમને ટોપિક હું સમજાવી દઈશ મતલબ કે માની લે કે એક કોંગ્રેસ અને કોંગ્રેસના અધિવેશન છે તો કોંગ્રેસના બધા જ અધિવેશન મહત્વના હશે હું તમારી સમક્ષ રજૂ કરી દઈશ અને ત્યાર બાદ કોંગ્રેસના અધિવેશન ની એક ટેસ્ટ અને ત્યાર બાદ જીકે માટે તમારે કોઈ અન્ય સ્ત્રોત ઉપર નિર્ભર રહેવાની જરૂરત નહીં પડે આ કોર્સ આમ તો 2000 નો છે પણ આપણે હમણાં જ લોન્ચ કર્યો છે એનામાં 70% નો ડિસ્કાઉન્ટ મળે છે દોસ્તો 1 2 નહીં કેટલા 70% નો ડિસ્કાઉન્ટ મળે છે અને જીકે નો કોર્સ માત્ર 600 રૂપિયામાં પડશે જો આ જીકે કોર્સ તમારે પરચેસ કરવો હોય તો તમારે પ્લે સ્ટોર માં જવાનું છે અને કણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ત્યારબાદ જે છે એ લોગિન કરવાનું અને ત્યારબાદ જે છે એ તમારે જીકે નો કોર્સ પરચેસ કરવાનો છે

એક મહત્વના દિવસો અને તૈયારી કરો છો પીએસઆઈ ની એક્ઝામ જે છે પચીસ માં આયોજિત થાય તો તમારે થીમ દોસ્તો જે છે એ માત્ર છેલ્લા ત્રણ મહિનાની જ યાદ રાખવાની કરંટની જે કોઈ થીમ હોય એ દિવસો બધા જ યાદ રાખવાના છે દિવસો તમારે જે છે એ જાન્યુઆરી થી લઈ ડિસેમ્બર સુધી બધા જ પણ જ્યારે કોઈ પરીક્ષા આયોજિત થાય તો થી મહિના છેલા 4 મહિનાની 3 મહિનાની યાદ રાખો અમૂર્તની રૂપ છે પણ જ્યારે દોસ્તો જે છે એ આપ 9 જાન્યુઆરી જે છે એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે યાદ રાખો તો તમને એવી ખબર હોવી જોઈએ કે પ્રવાસી ભારતીય દિવસ 1915 માં ગાંધીજી આફ્રિકા થી પરત આવ્યા અને અપોલો બંદરે ઉતર્યા એ માનમાં આપણે ત્યાં 2003 માં

તો તમને નવ જાન્યુઆરી માત્ર પ્રવાસી ભારતીય દિવસ છે આટલું ખબર હશે તો અહીંયા તમારું કામ બનશે નહીં તો નિષ્ફળતા છે એ નિશ્ચિત છે તમારી પણ જો તમને નવ જાન્યુઆરી સાથે સંકળાયેલા તમામ ફેક્ટ ખબર પડે તો આપની સફળતા જે છે એ એકદમ નજીક હશે તો એક તમારે યાદ શું રાખવાના છે દોસ્તો મહત્વના દિવસો ઓકે ચલો આગળ વધીએ ત્યારબાદ પંચવર્ષીય યોજના કમ્પલ્સરી યાદ રાખવાની છે હવે દરેકે દરેક પરીક્ષાઓ જે છે દોસ્તો એમાં અર્થશાસ્ત્ર આવો એક વિષય એડ થઈ ગયો છે આપણે પીએસઆઈ ની પરીક્ષામાં પણ જોયું છે જીપીએસસી માં તો આ ક્વેશ્ચન બહુ પૂછાતા છે પંચવર્ષી યોજનામાં તમારે એક તો દોસ્તો પંચવર્ષી યોજનાનો સમયગાળો યાદ રાખવાનો છે એક શું યાદ રાખવાનું છે તમારે સમયગાળો કે કઈ યોજના કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન આવી એક તમે સમયગાળો યાદ રાખો બીજું પંચવર્ષી કઈ યોજના કોઈ વ્યક્તિએ બનાવી હશે

આજે ચોથી યોજના આપણે કહેવાય તો અશોક રુદ્રેન માત્ર મોડેલ આજે પંચવર્ષી યોજનામાં કોઈ હેતુ અથવા તો કોઈ ધ્યેય નક્કી કર્યા હોય એ કે ભાઈ પેલી યોજના હતી તો ત્યાં આપણો હેતુ હતો કે કૃષિ ને વિકાસમાં જે છે એ આગળ મહત્વ આપવું બીજી યોજના હતું તો મહત્વ હતું કે ભાઈ ઉદ્યોગને જે છે એ મહત્વ આપવું યોજના તો ઉદ્યોગ અને કૃષિ બંનેને મહત્વ આપવું એક જે છે દોસ્તો એમના આ યોજનાના લક્ષ્યાંક હોય કે ભાઈ પેલી યોજનામાં જે છે આપણે લક્ષ્યાંક આટલો રાખ્યો તો વૃદ્ધિ થશે પરંતુ વૃદ્ધિ કાં તો વધારે થશે કાં તો વૃદ્ધિ ઓછી થશે

તો પછી જે છે એ ક્લાસ થ્રી માટે થઈ શકે અઘરો બનાવવો હોય તો ગવર્નર અથવા તો ગવર્નર જનરલ અને વાઇસરોય અને એના સમયગાળામાં થયેલા કાર્યો આજે હું તમને એવું કહું છું દોસ્તો કે ભાઈ ભારત દેશમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ સત્તરસો ને સત્તાવન હતું

તો તમને એ બી ખબર પડે છે કે ભાઈ અઢારસો ને ગવર્નર જનરલ આવ્યા હતા તો એ વિલિયમ બેન્ટિક તમને એવી ભાઈ ખબર પડે છે કે વાય શરોય આવ્યા હતા કેનિંગ અને છેલ્લે જે છે એ પાછા માઉન્ટ બેટન અને ત્યારબાદ સી રાજગોપાલ સાહેબ છેલ્લા આપણા ગવર્નર અને એ પેલા ભારતીય વ્યક્તિ ઓકે તો પણ એ તો તમને ખબર જ છે પણ તમને એ ખબર પડવી જોઈએ કે ભારત દેશમાં જે છે એ પ્રેસની સ્વતંત્રતાના પિતા ભારત દેશમાં ફાધર ઓફ પ્રેસ ફ્રીડમ મીડિયાની સ્વતંત્રતાના પિતા જે છે એનું નામ છે લોર્ડ 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 તો કયા વર્ષે આવ્યા હતા એ તમને ખબર પડવી જોઈએ દોસ્તો આ તો બધા જાણીતા છે આ તમને આવડે છે કે ગામ નહીં આવડે છે એમાં કઈ તમે તૂકો નથી લગાયો એમાં કઈ નથી તો બધાને આવડે છે એમાં શું

એના પછી ક્લાસ થ્રી જીપીએસસી બંને માટે મહત્વ ભારતીય પીએમ ભારતના રાષ્ટ્રપતિ અને કોઈ પણ રાજ્ય એટલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અહીંયા હું પીએમની બંધારણની જોગવાઈની વાત નથી કરતો અહીંયા હું રાષ્ટ્રપતિના જે છે બંધારણીય જોગવાઈની વાત નથી કરતો રાજ્યપાલની જે છે બંધારણીય જોગવાઈ નહીં પણ હું વાત એ કરું છું કે આજ આપણા દેશમાં નહેરુજીથી લઈ મોદીજી સુધી અથવા તો રાષ્ટ્રપતિમાં રાજેન્દ્ર પ્રસાદ સાહેબથી લઈ દ્રૌપદી મુર્મુ સુધી અથવા તો આપણા રાજ્યપાલ જે છે એ ગુજરાતના રાજ્યપાલમાં આચાર્ય દેવવ્રત સાહેબ સુધી જે છે એ બધા જ સમયગાળામાં જે છે એ થયેલા કામ છે યાદ રાખવાનું ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એક ટોપિક આપું છું કે ભારત દેશમાં ફર્સ્ટ પીએમ હતા આપણા દેશના પંડિત નહેરુજી તો પંડિત નેહરુજીએ જ્યારે એ ઓગણીસો ને સુડતાલીસમાં વચગાળાના પ્રધાનમંત્રી બન્યા હે ને ત્યારે જે છે એ દેશને સંબોધન કર્યું હતું તો ભારતના ફર્સ્ટ પીએમ કે જેમણે દેશને સંબોધન કર્યું આઝાદી સમયે તો એ સંબોધન શું નામ હતું કહેવાય ટ્રસ્ટ વિથ ડેસ્ટિની શું કહેવાય ટ્રસ્ટ વિથ ડેસ્ટિની આ ફર્સ્ટ પીએમ હવે આજે તમને ખબર પડે છે દોસ્તો કે આપણા ગુજરાત રાજ્યમાં જે કોઈ પ્રકારે રાજ્યનું સચિવાલય હોય તો એ રાજ્યનું સચિવાલય છે એને આજે આપણે કેમ ગઈએ છીએ કે ભાઈ સરદાર ભવન અથવા તો સ્વર્ણિમ સંકુલ તો એવું આપણા દેશનું જે છે એ નોર્થ બ્લોક ને સાઉથ બ્લોક છે કે જ્યાં પીએમ અને આપણા જે છે એ કેન્દ્ર સરકારના મંત્રી મહોદય બેસતા હોય તો આને કહેવાય પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ આ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનો કોન્સેપ્ટ કયા જે છે એ પીએમના સમયગાળામાં આવ્યો તો આપણે સીધી ખબર પડી જવી જોઈએ મોરાજી દેસાઈ આપણા દેશમાં બે વખત પરમાણુ બ્લાસ્ટ થયા તો બે વખત પરમાણુ બ્લાસ્ટ થયા તો ત્યારે કયા બે પીએમ હતા એ તમને ખ્યાલ આવવો જોઈએ આપણા દેશમાં પહેલી વખત જે છે એ સંચાર નીતિ લાવવામાં આવી તો સંચાર નીતિ કયા સમયગાળામાં લાવવામાં આવી એ કયા પીએમ ના સમયગાળામાં લાવવામાં આવી એ તમને ખબર પડવી જોઈએ તો સીધું જ આપણને અહીંયા જે છે રાજીવ ગાંધી જે છે એ ઓપ્શન હોય ટીક કરતા આવડે તો આવા વડાપ્રધાન આ એક ટોપિક આપ્યો પણ એક ટોપિકમાં જે છે એ સબ પાર્ટ ટોટલ ત્રણ છે એટલે તમારે પીએમ એના સમયગાળામાં થયેલા કાર્યો દેશના રાષ્ટ્રપતિ મહોદય એના સમયગાળામાં થયેલા કાર્યો અને રાજ્યપાલ મહોદય એના સમયગાળામાં થયેલા કાર્યો આ તમારે જોવું પડે જો આ જોઈ લો તો કોઈ ચિંતા જ છે નહીં ભાઈ બધું જ આવડી જવાનું છે ઓકે ચલો આગળ વધો યસ મહત્વના મેળાઓ ક્લાસ થ્રી માટે તો કમ્પલસરી યાદ રાખવાનું થાય છે પણ મહત્વના મેળાઓ એટલે તરણેતરનો મેળો ક્યાં થાય એ મહત્વનું નથી પહેલા તો તમારે જે એ મેળો થાય છે એની દોસ્તો તિથિ યાદ રાખવી પડે કારતક આવી રીતે જે છે એ ગુજરાતી તિથિ હશે આજે બધા વ્યક્તિને ખબર છે દોસ્તો કે ભાઈ પલ્લીના મેળામાં ઘીની નદીઓ વહે આ બધાને ખબર છે હે તો આમાં તમે કઈ વસ્તુ

અને આ મેળામાં કડછા જે છે એ કડછા કોમ્યુનિટી છે એક જે છે એ મેર કોમ્યુનિટી નો પાઠ એટલે કડછા તો આ કડછા જે છે એમના આયોજક હોય છે તો આ તમને ખબર પડવી જોઈએ જો તમને આ ન ખબર પડે કે ભાઈ કડછા જે છે એ એક કુટુંબ છે એક જે છે પાંખી કહેવાય મેર કોમ્યુનિટીની અંદર જ આવતી તો આ કડછા જે પાંખી છે મતલબ કે એક સરનેમ છે કડછા એ લોકો એના મુખ્ય આયોજક હોય છે આ આપણે ન ભણીએ તો તો યાર મેળા શું ભણ્યા બાકી ગામને ખબર જ પડે છે અને કે ભાઈ સાત નદીઓનો સંગમ થાય છે સૌથી મોટો મેળો ને આંતે તેનો વગેરે નહીં નહીં તો આ ત્રણ વસ્તુ તમને ખબર પડવી જોઈએ મેળામાં એક તો તિથિ યાદ રાખવાનું મેળાનું પૌરાણિક મહત્વ એમના આયોજક જેમ મેં તમને માધુપુરના મેળામાં જે વાત કરી છે એ રીતે હે ને ચલો એનાથી વિશેષ આ પણ બહુ મહત્વનું છે પ્રથમ પ્રથમ મહિલા પ્રથમ પ્રથમ પુરુષ હે ને ભારતમાં અને આપણે ત્યાં જે છે વિશ્વમાં યાદ રાખવાનું થાય છે કે પેલા મહિલા પેલા મહિલા હા પણ હવે પછી એ વસ્તુ જૂની થઈ ગઈ કે ફર્સ્ટ લેડી આઈપીએસ તો બધાને ખબર જ છે ભાઈ કિરણ બેદીજી છે એમને બહુ જ સારી બાબત કહેવાય દોસ્તો કે જે તે સમયે બે દેશના પેલા આઈપીએસ છે એ અત્યારે હવે કારણ કે ફર્સ્ટ લેડી આઈપીએસ કોણ થયા એ અત્યારે જે છે નાના ધોરણમાં જે પેલા ધોરણમાં બીજા ધોરણમાં ભણતો છોકરો ભણે છે એ આ વસ્તુ તો કરે જ છે પણ તમને પ્રથમ મહિલા પ્રથમ પુરુષ છે એ ખબર પડવી જોઈએ કેવા પ્રથમ મહિલા કે ભાઈ આજે આપણે ના ફર્સ્ટ મહિલા રાજ્યપાલ હોય તો પેલા દેશના મહિલા રાજ્યપાલ આપણા દેશના કોઈ પણ રાજ્યના પ્રથમ મહિલા સીએમ તમને ખબર પડવી જોઈએ આપણા દેશના પ્રથમ મહિલા ડોક્ટર તમને ખબર પડવી જોઈએ આપણા દેશમાં પ્રથમ કોઈ પણ પ્રકારના જે છે એ પુરુષ ફર્સ્ટ ટાઈમ આ બાબતમાં પહોંચ્યા તો આ ત્યાં પહેલી જ વાર એમની નિમણૂક થઈ હોય તો એવી બાબતો તમને ખબર પડવી જોઈએ તો આવા વધીને દોસ્તો તમને જે છે એ ત્રીસ થી ચાલીસ મહિલાઓના નામ યાદ રાખવા પડે આવા પુરુષો છે કે જે ફર્સ્ટ 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 હોય એમાં પહેલા ત્રીસ થી ચાલીસ યાદ રાખવા પડે આ ટુ મચ ઈઝી છે આ તમને મળી જશે હું તમને જે છે અલગ અલગ પ્રકારના સોર્સીસ કહું છું એના પછી સાહિત્યની સંસ્થા દોસ્તો એટલે ગુજરાત સાહિત્ય એકેડેમી ગુજરાત સાહિત્ય પરિષદ તો એક તો સંસ્થાનું નામ યાદ રાખો એમનું સ્થાપનાનું વર્ષ યાદ રાખો અને એમના દ્વારા કોઈ મેગેઝિન પ્રકાશિત થતું હોય તો એને યાદ રાખો એને આપણે કહે શબ્દ સૃષ્ટિ આપણે એવું કહીએ છીએ શબ્દ સૃષ્ટિ આપણે કહીએ છીએ પરબ તો આવા ઘણા બધા હોય કે ભાઈ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કયું જે છે એ મેગેઝિન બહાર પાડવામાં આવે એ મેગેઝિન ક્યાં તો પંદર દિવસે બહાર પાડવામાં આવતું હશે ક્યાં સાત દિવસે બહાર પાડવામાં આવતું હશે યા તો મંથલી બહાર પાડવામાં આવતું એ બી તમારે યાદ રાખવાનું થાય હે ને કે ભાઈ કયું મેગેઝિન અથવા તો કયું જે છે એ સંસ્થા દ્વારા બહાર પાડે છે એ ક્યારે બહાર પાડવામાં આવે છે આ સંસ્થાઓ જો તમને આવડી જાય તો કોર્પોરેશનની પરીક્ષાઓમાં તમારે તો જે છે ઝીંગાલાલા થઈ જશો તો એ કાને યાદ રાખશો ત્યારબાદ યસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને એમના હેડક્વાર્ટર્સ છે દોસ્તો આ કમ્પલસરી યાદ રાખવાના થાય આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેના હેડક્વાર્ટર પણ યાદ રાખજો કે દરેકે દરેક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એના હેડક્વાર્ટર જીનીવામાં આવેલા નથી હોતા અમુક ને તો બધા તુકા જ લગાડવા છે અને એને તેમ જ કે જીનીવામાં તો શાક માર્કેટ ભરાણી છે અને એ શાક માર્કેટમાં ડબલ્યુએચઓ ડબલ્યુટીઓ બેઠા એટલે બધા એ જ બેઠા છે બધા ત્યાં નથી દોસ્તો હા મેજોરિટી જીનીવામાં છે હવે આજ માની લો કે તમને એવું પૂછી લઉં કે ભાઈ આજ તમને બધી ખબર હતી કે ભાઈ મેજોરિટી ચલો 100 માંથી 60 જે છે એ જીનીવામાં છે પણ તમને હું પૂછું કે ભાઈ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન આવું કોઈક એક સંસ્થા છે એ ક્યાં આવેલી છે તમને ખબર નથી તમે તુકો લગાવી દીધો જીનીવામાં તો ખોટું પડે કારણ કે આ મોન્ટ્રીયલ કેનેડામાં આવેલું છે આ તમને ખબર પડવી જોઈએ તો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા આ તમારે એવું કરવાનું છે કે આજે જીનીવા લખો છો દોસ્તો તો જીનીવા સાથે સંકળાયેલા તમામ પ્રકારના જે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એક સાથે લખી દ્યો આજે ઓસ્ટ્રિયાના વીએના વીએનામાં ત્રણ મળશે તો ત્રણ એક સાથે લખી દ્યો પછી ત્રણેય આ સાત વખત જીનીવાની લખવાનું જીનીવા એક જ વાર લખવાનું પણ એની સાથે સંકળાયેલી બધી સંસ્થાઓ ત્યાં લખવાની આજે જો તમે જીપીએસસી ની તૈયારી કરતા હોય દોસ્તો ક્લાસ થ્રી માટે હેડક્વાર્ટર યાદ રાખો જીપીએસસીની તૈયારી કરતા હોય તો તમારે યાદ એ રાખવાનું કે યુનાઇટેડ ની અલગ અલગ પ્રકારની જે છે છે એ પિલર પિલર તો આ તમને ખબર પડવા જોઈએ જીપીએસસી માટે આપણે એ ખબર પડવી જોઈએ કે ભાઈ એક જે છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી હોય એક યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ હોય એક ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ હોય છે એક ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ હોય છે એક યુએન સચિવાલય હોય છે હેના તો આવી જે છે યુએન અંતર્ગત આવતી અલગ અલગ આપણે જો તમેન્સ લખવા જાઓ તો તમને એ બી ખબર પડવી જોઈએ કે ભાઈ આ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં આપણે જે છે પરમનન્ટ દરજ્જો લેવો તો આ દરજ્જો કેવી રીતે પ્રાપ્ત થશે આપણે શું ડિમાન્ડ છે એ મેન્સ નો પ્રશ્ન થઈ ગયો તો એક આ બાબતની તમારે ધ્યાનમાં લેવી પડશે કયા રાજ્ય સાથે કયું નૃત્ય સંકળાયેલું છે અને એવા જ જે છે એ આપણે ડાંગી ચાળો નૃત્ય તો એ તમને ખબર પડવી જોઈએ દોસ્તો તો એક તમે ગુજરાતના લખો અને સાથે સાથે તમારે ભારતના પણ લખવા પડશે યસ આ તો તમારે ક્યારેય ભૂલવાની જ નથી જો તમારી પાસે આ વસ્તુ ન હોય ને દોસ્તો તો હું તો કહું કે તમે સરકારી બાબતમાં જે છે બહુ છો તમે કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ જોબ માટે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો આઈસીઆઈસી બેંકમાં કે એક્સિસ બેંકમાં જે છે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો તો એ ઇન્ટરવ્યુ સમયે તમને પહેલા નથી પૂછતા ભાઈ તમે એક્સિસ બેંક બાબતે શું જાણો છો આપ જે છે આઈસીઆઈસી બેંક બાબતે શું જાણો છો તો હવે તમને જે કોઈ કોર્પોરેટ જોબમાં એવું પૂછવામાં આવે છે

તમારી બુકમાં તમે જ્યારે લખો છો દોસ્તો ત્યારે વિભાગ અથવા તો મંત્રાલય બધી યોજનાઓ જે છે માની લો કે પંચાયતી રાજ વિભાગ છે તો પેલા બધી જ યોજના પંચાયતી રાજ વિભાગની આવવી જોઈએ આપણી બુકમાં મહિલા બાળ વિકાસ છે તો બધી જ યોજના મહિલા બાળ વિકાસ બાબતની આવવી જોઈએ આરોગ્ય લક્ષી તો બધી આરોગ્ય લક્ષી યોજના આવવી જોઈએ આવા તમારે વધીને દોસ્તો 8 થી 10 જ ભાગ પાડવાના છે પછી અમુક ડિપાર્ટમેન્ટ એવા છે કે જેમાં એક કે બે જ યોજના આવતી હોય તો તમે પેલા જે છે મહત્વના મોટી મોટી યોજનાઓ લઈ લો અને એના પછી જે છે એ એક જ કે બે ડિપાર્ટમેન્ટની છે તો એ નાની નાની તો અનિયમા લઈ લો મિસિલિનિયસ લઈ લો આજ તમે પાઠ પાડો કે ભાઈ મહિલા બાળ વિકાસ ચલો આમાં ઘણી બધી યોજના આરોગ્યમાં ઘણી બધી યોજના મળે છે તમને શિક્ષણમાં ઘણી બધી મળે છે તમને સામાજિક બાબતની ઘણી બધી યોજના મળે છે આવા બધા મોટા પાઠ પાડો છો હે આ તો પંચાયત બાબતની ઘણી બધી યોજનાઓ મળે છે

યોજના ના લાભાર્થી કોણ છે કોઈ કાસ્ટ છે કોઈ રિલીઝિયસ છે અથવા તો શું મહિલા છે વૃદ્ધ છે બાળક છે અથવા તો યુવાન છે કોણ લાભાર્થી છે એક તો શું લાભ મળે છે આજે યોજના જ બાઈ નું મામેરો હોય તો એમાં એક દીકરીના જેના લગ્ન થતા હોય એમને શું લાભ સરકારથી દેવા મળે અને એક જે છે એ તમારી ત્યાં લાભ મેળવવા માટે આવકની મર્યાદા શું છે યાદ રાખો એનાવું છે ભાઈ અને આવકની મર્યાદા શું છે એ યાદ રાખજો બસ પતી ગયું અને એક જે છે એ સરકારની આમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને કે ભાઈ આપણા દેશમાં માત્ર અને માત્ર 4 વર્ષમાં 16 કરોડ કરતાં વધારે પ્રધાનમંત્રી જન ધન અંતર્ગત નવા જે છે એ બેંક ખાતા ખોલવામાં આવ્યા જેથી કરીને આ યોજના જે છે એ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી આટલું યાદ રાખી લ્યો બસ પતી ગયું છે ચલો તો એક આ તમારે યાદ રાખવાનું થાય છે મહત્વની યોજના તમારી પાસે દોસ્તો મહત્વની યોજના મહત્વની એપ્લિકેશન પોર્ટલ પણ યાદ રહેવા જોઈએ જોઈએ તમને ખબર પડવી કે સ્વાગત હેના સ્વાગત પોર્ટલ છે તો એ શું છે તમને ખબર પડવી જોઈએ તમને ખબર પડવી જોઈએ દોસ્તો આનું ફૂલફોર્મ શું થાય છે હે સ્વાગત નું ફૂલ ફોર્મ શું થાય એ તમારે લખવું પડે સ્વાગત કાર્યક્રમમાં કેવી કેવી બાબતો જે છે સરકાર દ્વારા જે છે એ લોકોને પડતી જે મુશ્કેલીઓને નિવારણ માટેના પ્રયત્ન થયા આ તમને ખબર પડવી જોઈએ ઓકે ત્યારે મિલિટરી એક્સરસાઇઝ યસ તો કોઈ બી પરીક્ષામાં જો દોસ્તો મિલિટરી એક્સરસાઇઝ હશે તમારે કેવી રીતે યાદ રાખવાનો એક તો આર્મી એક તો નેવી અને એક તો એરફોર્સ અને આ ત્રણેયના ઘણી વખત જોઈન્ટ એક્સરસાઇઝ થતી હોય દોસ્તો હે ને ત્રણેયની જોઈન્ટ એક્સરસાઇઝ ઘણીવાર સંયુક્ત હશે તો તમને આર્મીના બધા જ કયા દેશ સાથે કયો એક્સરસાઇઝ થઈ છે એ પહેલા તમે બધી આર્મી વાળી રાખી દો કયા દેશ સાથે કયા કોની નેવીની એક્સરસાઇઝ થઈ તો બધી નેવીની લખો દો અને કયા દેશ સાથે કઈ બાબતમાં એરફોર્સ એ લખો ઘણા દેશ સાથે એવું હોય કે આપણે આર્મી એરફોર્સ ત્રણેયની એક્સરસાઇઝ કરતા હોય યુદ્ધ અભ્યાસ તો આ યુદ્ધ અભ્યાસ તમને ખબર પડવા જોઈએ તો આ યુદ્ધ અભ્યાસ વધારે દોસ્તો નથી હોતા આ યુદ્ધ અભ્યાસ છે એ વધીને જે કેટલા હોય છે હોય અને અને મજા આવી જાય છે આપણે જે વિચાર્યું એ વાત માર્ક મળી જશે ઓકે ચલો ત્યારબાદ વસ્તી વિશે એક પ્રશ્ન ચલો આ વસ્તી વિશે પ્રશ્ન તમારે લેવાના જ છે હા જો તમને એવી ખબર પડતી હોય કે દેશમાં પહેલી વખત વસ્તી અઢારસો ને એકોતેર બોતેર માં અને બે હજાર અગિયાર માં જે છે એ પંદરમી વખત વસ્તી ગણતરી થઈ આ મેટર નથી કરતું આ જૂનું થઈ ગયેલું છે તમને ખબર પડવી જોઈએ કે વસ્તી એટલે અને આ સેન્સસ નો એક્ટ ક્યારે આવ્યો તો પછી આપણને ખબર પડવી જોઈએ અને 2023 નો ડીવાયસ નો પ્રશ્ન છે જોઈ લેજો તો આ વસ્તુ ખબર પડવી જોઈએ હે ને આજે તમને ખબર પડવી જોઈએ દોસ્તો કે હવે જાહેર વહીવટ એડ થઈ ગયું છે તો જાહેર વહીવટ અંતર્ગત તમને ખબર પડવી જોઈએ કે ભાઈ વસ્તી છે છે એ વસ્તી જે સંચાલન અથવા તો વસ્તી કયા મંત્રાલય અંતર્ગત આવે તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ વસ્તી ગણતરી જે છે એ ગૃહ મંત્રાલય અંતર્ગત

મૂળભૂત અધિકારની માંગ ક્યારે કરવામાં આવી કયા અધિવેશનમાં ક્યાં મળ્યું હતું પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તો ક્યાં થયો હતો કયો અધિવેશન ભાગલા ક્યારે પડ્યા કોંગ્રેસના તમને એ ખબર પડવી જનગણ મન ક્યારે ગાયું વંદે માતરમ પહેલી વાર ક્યારે ગાયું છે આવા નોટેબલ મતલબ કે દોસ્તો કોંગ્રેસના જે અધિવેશન છે એ વધીને તમને કેટલા મળશે તો કે ભાઈ તમારે અઢારસો પિંચ્યાસી તે લઈ ઓગણીસો સુધી જાઓ અથવા તો ચલો ઓગણીસો પચાસ સુધી આપણે લઈ લઈએ જેવીપી સમિતિ અને કોંગ્રેસની જયપુરમાં યોજાયેલી જેવીપી સમિતિ જવાહર નહેરુ વલ્લભભાઈ પટેલ અને પટાબી સીતારમૈયા તો તમે આવા વધીને વીસ કે પચીસ જ અધિવેશન તમને મળશે વીસ જ મળશે કે જે નોટેબલ છે બધા નથી યાદ રાખવા આ નોટેબલ અધિવેશન યાદ રાખી લે બસ ગયું કોઈ ચિંતા નથી ઓકે ચાલ આગળ વધો લોકમેળા લોકમેળા ઓલરેડી મેં તમને વાત કરી દીધી છે સમાધિ સ્થળ યસ આ યાદ રાખવું પડશે કયા મહાનુભાવની સમાધિ ક્યાં આવેલી છે હવે તમે એક વસ્તુ વિચારો તો ખરી દોસ્તો સમાધિઓ વધી કેટલી હોય થી બાર થી પંદર મહાનુભવની યાદ રાખવાની હવે પછી આપણે જ્યારે સમાધિઓ ન કરી હોય અને આપણે અમદાવાદ મહાનગરપાલિકાની પરીક્ષા આપવા બેઠા હોય અને કદાચ કોઈક જે છે રાજઘાટ ના પૂછી લે કારણ કે રાજઘાટ તો બધાને ખબર હોય હેને હવે રાજઘાટ ન પૂછી દઈએ દોસ્તો કોઈ પ્રશ્ન પૂછી લે કે સમતા સ્થળ આ કયા મહાનુભાવની જે છે સમાધિ સ્થળ છે આ આપણે તો બધું એમ થાય કે ભગવાન કે આ બધું ક્યાંથી આવે છે પણ તમે નથી શીખા તે પણ શેખ તમારી પાસે આવી જ અપેક્ષા રાખે ભાઈ તું આટલી તો કરી જાય યાર આટલું કરી જઈ નો કોઈ ચિંતા નથી હે તો એક આ સમાધિ સ્થળ આપણી બુકમાં હોવા જોઈએ મહત્વના કોમ્પ્યુટર ના ફૂલ ફોર્મ યાદ રાખજો મહત્વના ફૂલ ફોર્મ પણ કેવા ફૂલ ફોર્મ જે કોમ્પ્યુટર સાથે સંકળાયેલા હોય એ ફૂલ ફોર્મ તમને યાદ રહેવા જોઈએ દોસ્તો હે કોમ્પ્યુટર સાથેના ફૂલ ફોર્મ અથવા તો અન્ય બાબત સાથેના ફૂલ ફોર્મ આજ માની લો કે તમે જ્યારે એક્ટ કરશો તો ત્યાં એક એક્ટ આવશે કોફે પોષા તો તમને કોફે પોશાનું ફૂલ ફોર્મ યાદ રહેવું જોઈએ કન્સર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટી એક્ટ આ યાદ રહી જાય બસ પતી ગયું ભાઈ હે ને આવા ફૂલ ફોર્મ જે છે યાદ રાખી લો કોમ્પ્યુટરના પણ મેન યાદ રાખજો કારણ કે એ મેઈન કોમ્પ્યુટરના જ પૂછશે એનાથી વિશેષ રમત ગમત રમત ગમતમાં શું યાદ રાખવાનું છે એક તો મેજર ઇવેન્ટ હે ને ઓલિમ્પિક છે એક એશિયન ગેમ છે અને કોમનવેલ્થ ગેમ છે એક તમારે આ યાદ રાખવાનું છે મેજર ઇવેન્ટ જે યોજાતી હોય એ દરેક દરેક ગેમમાં બીજું ગેમ સાથે સંકળાયેલી ટ્રોફી અથવા તો કપ હે ને આજે તમને પૂછે કે થોમ્સ કપ કોની સાથે સંકળાયેલો છે તો આ એક રમત અને રમત સાથે સંકળાયેલી ટ્રોફી કે કપ એક જે છે એ રમત ગમત સાથે સંકળાયેલી શબ્દાવલી હે ને આપણે કોઈ વોલીબોલ રમતા હોય તો વોલીબોલમાં અમુક એવા ટર્મ હશે બેક પાસ તો આ તમને ખબર પડવી જોઈએ કે જે તે શબ્દ કઈ ગેમ સાથે સંકળાયેલો છે એક તો જે રમતના મેદાન યાદ રાખી લેવા હે ને આજે દોસ્તો વાનખેડે સ્ટેડિયમ ગામને ખબર જ છે ફેરોદ શાહ કોટલા ગામને ખબર જ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગામને ખબર જ છે આ બધાને ખબર છે પણ બધા મેદાન એવા હોય કે જે થોડા અન્નો હોય લોકોને ન ખબર હોય અને એક એની સાથે સંકળાયેલા ખેલાડીનું નામ એક શું યાદ રાખવાનું થાય છે કે કયા ગેમ સાથે કયો વ્યક્તિ સંકળાયેલા છે આપણે ક્રિકેટ તો બધી ખબર જ છે પણ આપણે સાહેબ હોકીમાં કોઈ વ્યક્તિએ સારું કામ કર્યું હોય તો એ ન ખબર હોય તો એ વ્યક્તિ ભારતનો કયા ગેમ સાથે સંકળાયેલો છે એ આ તમારે યાદ રાખવાની અને એનાથી વિશેષ તમારે જે છે એ અપકમિંગ ઇવેન્ટ યાદ રાખવી પડે કે હવે નેક્સ્ટ ઓલિમ્પિક ક્યાં યોજાશે નેક્સ્ટ એશિયન ક્યાં યોજાશે નેક્સ્ટ કોમનવેલ્થ ગેમ ક્યાં યોજાશે એ તમને ખબર હોય તો તમને જે છે એ થોડુંક આગળ જતા બહુ જ પોલાઇટફુલ જે છે એ માર્ક આવી જશે અને એના પછી બંધારણીય ગેરબંધારણીય અને વૈધાનિક સંસ્થા આ દરેકે દરેક પરીક્ષાઓમાં પૂછાય છે બંધારણીય સંસ્થા આપણે કહીએ છીએ યુપીએસસી

પંચાણું ટકા પંચાણું ટકા જનરલી તો આ છીપિકમાં મેડન્સ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા જ છે બધા જે નથી મૂક્યા એ હું પેઇડ કોર્સમાં મૂકી દઈશ છવીસ માંથી ઓલમોસ્ટ દસ થી બાર ટોપિક તો તમને આપણી ગણિત ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલમાં જ મળી જશે સેવન ડબલ ટુ સિક્સ નાઇન ટુ સિક્સ જીરો ટુ ફોર આપ જે છે તમારે વોટ્સએપ ગ્રુપમાં આ ટેલિગ્રામ છે આપણા બધા જ પ્લેટફોર્મ દોસ્તો ગણિત ગાઈડન્સ છે તમારે ઇન્સ્ટામાં ફોલો કરવું હોય તો બી ગણિત ગાઈડન્સ જ છે તો આ મોબાઈલ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં જોઈન્ટ લખીને મોકલી દેવું હું તમને એડ કરી દઈશ એટલે જેથી કરીને આવી પરીક્ષા લક્ષી બાબત છે એ હું આપને મોકલતો રહીશ બાકી હું વિડીયોમાં ક્યારે એવું કહેતો નથી ભાઈ કે શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો તમને જે છે આ વિડીયો ગમે હોય તો આપને યોગ્ય લાગે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવી બાકી જરાય કરવી નહીં તમને ભવિષ્યમાં એમ થાય કે આ ક્યાંક મને ઉપયોગી થઈ તો ત્યારે આજથી છ મહિના પછી કોઈ પરીક્ષા આવે ને દોસ્તો ત્યારે તમને એમ થાય કે આ વિડીયો મને ઉપયોગી થયો તો ત્યારે છ મહિના પછી લાઈક કરી નાખો અત્યારે ન કરતા એ બધું આપણા માટે નથી દોસ્ત હે ને એ તમારો મારો એક પ્રકારનો નાતો છે એ ઇમ્પોર્ટન્ટ છે શેર સબસ્ક્રાઇબ ને લાઈક બધું થતું રહેવાનું છે ઓકે તો રજા લઉં છું દોસ્તો મારા તરફથી દિનેશ ગણેત હું આપનો મિત્ર છું આપને વિશયુ ઓલ ધ વેરી બેસ્ટ કે આપ આ જે છે પરીક્ષાઓ પાસ કરો આપના માતા પિતાના સપનાઓ જે છે એ સાકાર કરો અને આપનું એક મસ્ત મજાનું બ્રાઇટ ફ્યુચર અને એ બી આપનું ગવર્મેન્ટ પરીક્ષાઓમાં જ હોય એવી જે છે એ આશા સાથે રજા લઉં છું ફરીથી નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી જે છે આવજો બબાઈ સિયા